રોજ સવાર પડે છાપામાં રોજ ભરી ભરીને આવે છે. આવે છે કે નથી આવતું? ન્યૂઝમાં આવે છે કે નથી આવતું? હસબન્ડ વાઈફ, ભાઈ બહેન, કેવા કેવા દ્રષ્ટાંતો વાંચીને આપણે પાગલ થઈ જઈએ. ક્યારેક મને ડર લાગે છે, ભૂતકાળ એવો હતો, પતિ પત્નીના લગ્ન થતા હતા એટલે છોકરા છોકરીના, બરાબર છે? હવે એમ સાંભળીશ, છોકરો છોકરા સાથે, છોકરી છોકરી, ગે અને લેસ્બિયન સંબંધો ચાલુ થયા છે. એથી આગળ હમણાં સુરતમાં એક છોકરીએ કહી દીધું, હું મારી જાત સાથે પર ની જોઈએ, કોઈ છોકરો ની જોઈએ. છોકરાઓ સાવધાન, શું કરશો તમે? આ તો હજી ઇન્ડિયા છે, ઇન્ડિયા છે. અમેરિકામાં એક પાગલે કોની સાથે લગ્ન કર્યા ખબર છે? મોબાઈલ સાથે. હા હા, આવતીકાલ તમે જે રીતના મોબાઈલની પાછળ પાગલ બન્યા છો એ જોતા એમ લાગે છે કોઈ ગાંડો હવે મોબાઈલ સાથે લગ્ન કરશે. પછી એના સપ્તપદીના સાત વચન કયા હશે ખબર છે? જિંદગીમાં ક્યારે પણ બેટરીને હું ડિસ્ચાર્જ કરવા નહીં દઉં, થવા નહીં દઉં, બરાબર બેટરીને ચાર્જ રાખીશ. સપ્તપદીના સાત વચન, પહેલું વચન. બીજું વચન, મારા મોબાઈલને હું પાણીમાં કે કચરામાં ક્યારે પડવા નહીં દઉં. ત્રીજું વચન, માર્કેટની અંદર ગમે તેટલો નવો મોબાઈલ આવે, નથિંગ વન આવે ને, તો પણ હું એની સામે આંખ ઊંચી કરીને નહીં જોઉં. મારા મોબાઈલ સિવાય, કોણ વાત કરે છે? મારા મોબાઈલ સિવાય આખી દુનિયાના બધા મોબાઈલને મારી માં અને બહેન સમાન ગણે. આ ત્રીજું વચન. ચોથું વચન કયું હશે ખબર છે? ચોથું વચન, એનું રિચાર્જ, એનું રિપેરિંગ જે કરવું હશે મારા જાતના ખર્ચે કરીશ, કોઈની પાસેથી ઉધાર નહીં લાવું. પાંચમું વચન, એ ગમે તેટલો જૂનો થાય તો એનો સાથ નહીં છોડું, જીએંગે સાથ સાથ, મરેંગે સાથ. છઠ્ઠું વચન, જેમ કોઈ પતિ પત્ની જીવનમાં આગળ વધવા માંગતા હોય તો શું કરે? સાથે આગળ વિકાસ કરે. હું પણ જીપીએસની સર્વિસથી નકશો શોધી શોધીને આગળ વધીશ. અને સાતમું વચન, કોઈ પણ પ્રસંગ હોય, પતિ પત્ની એકલા નથી જતા, સાથે લઈને જાય છે. હું પણ કોઈ પણ પ્રસંગ હશે, પછી દેરાસર હશે, અપાસરો હશે, વ્યાખ્યાન હશે, શિબિર હશે, જાત્રા હશે, હું મારા મોબાઈલને સાથે ને સાથે લઈશ. સપ્તપદીના સાત વચન છે, બંધ કરો. નંબર પાંચ, એણે તમારા સંબંધો ખતરામાં નાખ્યા છે. અને છેલ્લું, લાસ્ટ બટ નોટ લીસ્ટ, એણે તમારું શરીર પણ ખતમ કર્યું છે. જે તે વેબસાઇટ પર, હવે તો શું આવે છે? કઈ સિરીઝ ચાલુ થઈ? વેબ સિરીઝ, 20-20 મિનિટ્સ. દેખો, મજા કરો. અને સૌથી મોટી વાત, એમાં સેન્સરશિપ જ નથી. આના કરતા ક્યારેક બોલિવૂડ સારું લાગે છે, આના કરતા. હા, એ તો અડધું પકડશે. મારા સાહેબે કીધું બોલિવૂડ બહુ સારું લાગે, અધૂરું મત પકડો. વેબ સિરીઝ, ગંદામાં ગંદા, ભંગારમાં ભંગાર, બેકારમાં બેકાર, અને બોગસમાં બોગસ સિરિયલો પર તમે ચાલ્યા જાઓ. તમે કોઈ સ્થુલીભદ્ર ના અવતારશો, તમારા મનના પરિણામો બગડે નહીં. શાસ્ત્ર અમને ના પાડે છે કે કોઈ રૂપાળી સ્ત્રી તમારી સામે આવી જાય, વૈશાખ મહિનાના સૂર્ય તરફ નજર જાય ને જેમ ઝટકો મારીને ખેંચી લઈએ, એવી રીતના તમારે તમારી નજરને ખેંચી લેવાની. અમારા આખા ઉપાસનામાં કોઈ સ્ત્રીનું પિક્ચર મળશે, જોઈ જાઓ, મળશે. અમારા ઉપાસનાની અંદર કોઈ એમ કે હું કરોડ રૂપિયા આપું પણ મારી મમ્મીનો ફોટો લગાડવાનો, ગઢાવટ તમારા કરોડ તમારી સામે. અમારો ઉપાસ રહીશ, અહીંયા અમે સાધના કરવા આવ્યા છે, અમારા પરિણામોને બગાડવા માટે નથી આવ્યા. અને કયો તો ખરા, તમારા આ ફોનની અંદર કયા ફોટા નથી? તમારે જે જોવા હોય એવા તમે જાતે બનાવી શકો, મોર્ફ કરીને, અને તમે તમારો આનંદ માણી શકો. આ વિકૃત આનંદ છે. આવા વિકૃત આનંદોની સાક્ષ લીલાને કારણે આવનારી છોકરીની પણ જિંદગી ખતમ થઈ જતી, શરીર ખતમ થાય છે, ખાવા પીવાના ભાન રહે છે, કાં ખાવાનું છૂટી જાય કાં ડબલ ખાઈ લે છે. એથી આગળ કહું, શરીર તો સમજ્યા હજી,
દવા લઈ લેશો, ડૉક્ટર પાસે જશો તો સુધરી જશે. તમારું મન નેગેટિવિટીમાં ચાલી જાય છે આખો દિવસ આખી રાત. જે માણસ, તમને ખબર છે આજનું સાયન્સ એમ કહે છે કે રાત્રિના સમયમાં અંધકાર બહુ જરૂરી છે. સૂર્ય ચાલ્યો જાય, અંધકાર થાય, એ પણ શરીર અને મનના સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. અંધકાર પણ જરૂરી છે. અને તમે રાત્રિના સમયની અંદર ફૂલ લાઇટ કરીને જ્યારે મોબાઈલની સામે જોતા હો, એમાંથી છૂટતા કિરણો તમારી આંખ તમારા શરીરને ખતમ કરે છે. મનને તો કરે છે, શરીરને કરે છે. મનને વિકૃત બનાવે છે, મનને નેગેટિવ બનાવે છે. એથી આગળ કેટલાય રોગો આ શરીરની અંદર થાય અને છેલ્લે અલોનનેસ આવે છે. કારણ કે આખા દિવસમાં જેને બે મિનિટ પણ પોતાના મા બાપ, પોતાના ભાઈ બહેન સાથે બેસવું જ નથી, હું ભલો મારું મોબાઈલ ભલું, એ માણસની પાછલી જિંદગીમાં એવી એકલતા આવે. આનાથી પણ માણસ થાકે કે ના થાકે, કંટાળે કે ના કંટાળે, અને કંટાળ્યા પછી કોઈ ફ્રેન્ડ ના હોય, મા બાપ પણ એની સાથે વાત કરવા તૈયાર ના હોય, ત્યારે આવા માણસોને સુસાઇડ કરવાના વિચાર આવતા હોય છે. અને માણસ ક્યારેક સુસાઇડ કરી બેસતો હોય છે. તમારી છ લાઈફને ડિસ્ટર્બ કરનાર, નંબર એક બોલતા જાઓ પહેલી લાઈફ સંપત્તિ, નંબર બે સંસ્કાર, નંબર ત્રણ સમય, નંબર ચાર શિક્ષણ, નંબર પાંચ સંબંધ, અને નંબર છ શરીર. છએ છને ડિસ્ટર્બ કરનારા આ મોબાઈલને જો કાયમ માટે છોડી દો, સલામ. વિવેકપૂર્વક ઉપયોગ કરો, કમાલ. આટલું સાંભળ્યા પછી પણ મારે સુધરવું જ નથી, એના માટે આ મોબાઈલ કમાલ. તમારે નક્કી કરવાનું છે, તમારે મોબાઈલ પાસેથી કમાલ જોઈએ, ધમાલ જોઈએ કે સલામ જોઈએ. સ્વીકારજો મારી વાતો અને સુધારજો તમારા જીવનને. એ જ શુભેચ્છા વિતરાક પરમાત્માની. આજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, મિચ્છામી દુક્કડમ.